नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में। अत्यारे आपणे चेप्टर बे एसएससी विषय में आगळ वधीए छीए। तो छेले आपणे जे छे ए तफावत विषयनो अभ्यास करेलो छे, जेमां फरजियात फेरबदली अने स्वैच्छिक फेरबदली विषयना तफावतनी आपणे माहिती मेळवी हती। तो हवे आपणे जे प्रश्न समझवाना छे ए बधा प्रश्न त्रण त्रण मार्कमां मोस्ट टाइम के एवा प्रश्न छे, एना विषयनी वात मे करवानी छे। तो आजे आजना लेक्चरमां आ त्रण मार्कना बे प्रश्न छे के जे तमने विधान वाक्यमां पूछाता होय छे, जे खास तो एकल व्यक्तिने कंपनीने अनुलक्षीने छे। समझाय छे के भाई एकल व्यक्तिनी कंपनी होय तेमां क्या प्रकारनी कार्यवाही करवानी होय, એવા બે પ્રશ્ન ખૂબ જ મહત્વના છે એવા આપણે અત્યારે સમજવાના છે। તો આપણે આ પ્રશ્નની શરૂઆત કરીએ છીએ। તો એકલ વ્યક્તિની કંપનીમાં વ્યક્તિનું મૃત્યુ થતા કઈ કાર્યવાહી કરવામાં આવે છે? આવું તમને બે અથવા ત્રણ વાતના પ્રશ્ન પૂછાય ક્યાં તમારે શું લખવાનું છે, બરાબર એ આપણે સમજીએ। तो एक ज व्यक्ति द्वारा स्थपायेली अने नोंधायेली कंपनी ने एकल व्यक्ति कंपनी कहीए छीए। शुं कीधुं छे? एक ज व्यक्ति द्वारा स्थापना थयेली होय, एनो स्थापक केवो होय? एक ज होय। अने नोंधायेली अने ज्यारे नोंधणी करवामां आवे छे कंपनीनी, त्यारे रजिस्टरमां एक ज व्यक्तिनुं नाम नोंधवामां आवेलुं होय छे। अने आ कंपनीनी नोंधणी करावेली होय तो આ કંપની તરીકે કાયદાકીય કાર્યવાહી કરી શકાય અને કાયદાકીય માન્ય ગણી શકાય છે। એટલા માટે વૈયક્તિક માલિકીની વ્યાખ્યામાં આ બે મુદ્દા ખાસ જે છે એ આપણે સમાવેશ કરવો જોઈએ કે એક જ વ્યક્તિ દ્વારા સ્થપાયેલી હોય અને નોંધાયેલી હોય તેવી કંપનીને આપણે એકલ વ્યક્તિની કંપની કહીએ છીએ। ઓકે ડન। તો હવે આ વ્યક્તિ જે છે એકલ વ્યક્તિમાં જો કોઈ વ્યક્તિનું અવસાન થાય તો શું કરવાનું એ આપણે સમજવાનું છે। તો હવે આપણે સમજીએ એની કાર્યવાહી। તો આ પ્રકારની કંપનીની નોંધણી વખતે વારસદારની નિમણૂક ફરજિયાત છે। સમજાય છે કે જ્યારે આ એકલ વ્યક્તિની કંપની કામ કરે છે, જ્યારે એની નોંધણી થાય છે, નોંધણી કરાવતી વખતે ખાસ એનો જે વારસદાર છે એની નિમણૂક કરવી ફરજિયાત છે। કારણ કે જો એકલ વ્યક્તિ કંપનીમાં એક જ વ્યક્તિનું નામ હોય અને જો કોઈ સંજોગોમાં એનું મૃત્યુ થાય કે અસ્થિર મગજનો કે નાદાર થાય તો એના માટે જવાબદાર કોણ? તો એ જે છે એ સાબિત થઈ શકતું નથી। તો અહીંયા જે છે એ એકલ વ્યક્તિ કંપનીમાં કોઈ ને કોઈ વ્યક્તિ જે છે એ વારસદાર હોવો જોઈએ। જેમ ખબર છે કે વારસદાર કોણ હોઈ શકે, તો પરણિત હોય તો એના પત્ની હોઈ શકે, માતા પિતા હોઈ શકે, એના પુત્ર એની પુત્રી, કોઈ પણ વ્યક્તિ વારસદાર તરીકે કાર્ય કરી શકે છે। એટલા માટે ખાસ એકલ વ્યક્તિની કંપનીમાં વારસદારની નિમણૂક ફરજિયાત છે। એટલું ક્લિયર? હવે આપણે સમજીએ છીએ કે આ કંપની વ્યક્તિના મૃત્યુ પછી જે વ્યક્તિને વારસદાર બનાવેલો હોય તેની ઓળખ કરી કંપની મૃત્યુ પામનારના તમામ શેર વારસદારને હસ્તાંતરણ કરે છે। ધારો કે એ નામના વ્યક્તિ જે છે એ કોઈ કંપનીમાં કામ કરે છે અને એનું જે છે એ મૃત્યુ થશે, તો ફરજિયાત કંપની ધારા પ્રમાણે જ્યારે એ કંપની નોંધણી થઈ હશે ત્યારે એ નામના વ્યક્તિની જે છે એ વારસદારની નિમણૂક કરવામાં આવી હશે, બરાબર। તો જ્યારે એની નિમણૂક કરવામાં આવેલી હોય, વારસદાર તરીકે નિમણૂક થયેલી હોય, ત્યારે એની ઓળખ કરવાની છે કે ભાઈ જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એનો વારસદાર આ એનો છોકરો છે કે નહીં, એ હકીકતમાં છે કે નહીં, બરાબર, એની ચોક્કસ જે છે એ માહિતી મેળવવી પડે છે। એટલે કે એમના તમામ શેર જે છે પછી વારસદારને હસ્તાંતરણ કરવામાં આવે છે। જ્યાં સુધી એની પૂરેપૂરી ઓળખ કરવામાં નહીં આવે ત્યાં સુધી જે તે વ્યક્તિના મૃત્યુ પામનારના શેર એના વારસદારને હસ્તાંતરણ કરવામાં આવતા નથી। એટલે અહીંયા જે છે એ ઓળખ મેળવીને પછી જે છે એને શેર હસ્તાંતરણ કરવામાં આવતા હોય છે।
હવે શેર હસ્તાંતરણ કર્યા હવે પછી આગળ શું કાર્યવાહી થશે કે જો આ માટે કાયદેસરના વારસદારે કંપનીની રજિસ્ટરને એકલ વ્યક્તિના માલિકના અવસાનની જાણ મૃત્યુના પ્રમાણપત્રની સાથે તેમજ પોતાના નામે કંપનીની અથવા શેરની ફેરબદલી કરવા માટે વસિયતનામાની કોપી સાથે જાણ કરવી પડે છે। ત્રણ મુદ્દામાં આખો હોય જશે, સમજી લઈએ કે જે વારસદાર છે એ વારસદારે શું કરવું પડશે તો કે કંપનીની જે રજિસ્ટર ઓફિસ હોય બરાબર કે જ્યાં એકલ વ્યક્તિ કંપનીની જે છે નોંધ થયેલી છે એની રજિસ્ટર ઓફિસ હોય ત્યાં આ માલિકના અવસાનની જાણ મૃત્યુના પ્રમાણપત્ર ડેથ સર્ટિફિકેટ હોય છે કે ભાઈ આ વ્યક્તિનું મૃત્યુ થયું છે અને જે પ્રમાણપત્ર જે છે એ મૃત્યુના પ્રમાણપત્રની સાથે પોતાના નામે કંપની અથવા તો શેર ફેરબદલી કરવા માટે એકલ વ્યક્તિ કંપની છે એ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હવે કંપની કોણ સંભાળશે એટલે કે પોતાના નામે કંપની એટલે કે વારસદાર પોતે કંપની અને જે છે એના શેર જે છે એ શેરની ફેરબદલી કરવા માટે વસિયતનામાની કોપી આ વસિયતનામું શું છે તો વસિયતનામું જે છે એ જે તે વ્યક્તિના મૃત્યુ પછી જે વારસદાર છે એને તમામ પ્રકારની વસિયત તમામ પ્રકારની મિલકતો પ્રોપર્ટી જે છે એ આપવા માટે વસિયતનામું તૈયાર કરવામાં આવે છે તો એની કોપી એટલે બે વસ્તુ થઈ અહીંયા જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એનું મરણનું પ્રમાણપત્ર અને વસિયતનામાની કોપી ની જાણ જે છે એ રજિસ્ટરમાં કરવાની હોય છે અને સાથે જો આ પ્રકારની કાર્યવાહી જો એક જ વ્યક્તિની કંપનીમાં માલિક નાદાર થાય કે અસ્થિર મગજની થાય તો પણ આ જ કાર્યવાહી કરવાની રહેતી હોય છે। કાર્યવાહીના ફક્ત ત્રણ મુદ્દા છે, એક તો પહેલા એક વ્યાખ્યા લખી આપણે, પછી હતું કે વારસદારની નિમણૂક ફરજિયાત છે, જો એ વ્યક્તિનું મૃત્યુ થાય તો વારસદારને ઓળખ કરીને જે મૃત્યુના તમામ પ્રકારના જે શેર છે બરાબર એ શેર વારસદારને હસ્તાંતરણ કરી દેવાના અને આ જે વારસદાર જે છે એ કંપની રજિસ્ટરને જે તે વ્યક્તિનું મૃત્યુ છે એનું પ્રમાણપત્ર અને પોતે કંપનીનો માલિક છે અને એના શેર મેળવવા માટે જે હકદાર છે એવું વસિયતનામાની કોપી આ બંને સાથે જે છે એ જાણ કરવાનું કામ એ થતું હોય છે। તો આ આખી પ્રક્રિયા છે, તો ત્રણ માર્કમાં જે છે આટલું આપણે લખવાનું હોય છે। હવે આપણે બીજો પ્રશ્ન સમજીએ, ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ છીએ। આ જે પ્રશ્ન જે છે એકલ વ્યક્તિને કંપનીને અનુલક્ષીને પ્રશ્ન છે, આ પણ ત્રણ માર્ગમાં જે છે અતિ મહત્વનો પ્રશ્ન છે। તો આ પ્રશ્ન છે કે ભાઈ એકલ વ્યક્તિના સંદર્ભમાં શેર ફેરબદલીની જોગવાઈ જણાવો, કે જ્યારે એકલ વ્યક્તિની કંપની હોય અને જ્યારે તેની શેર ફેરબદલી થતી હોય ત્યારે કઈ કઈ જોગવાઈ ધ્યાનમાં રાખવી પડે છે। તો ફક્ત એની ચાર જોગવાઈ છે, ચાર જોગવાઈના જે છે આપણને ત્રણ માર્ક મળતા હોય છે। સૌપ્રથમ પહેલો જોઈએ આપણે કે ભાઈ એકલ વ્યક્તિ કંપનીમાં સભ્યનું મૃત્યુ થતા, શું કીધું છે એકલ વ્યક્તિની કંપની છે અને એમાં સભ્યનું જે છે એ મૃત્યુ થતા જે વ્યક્તિને વારસદાર બનાવી હોય, જેમ કીધું ને કે ભાઈ એકલ વ્યક્તિની કંપની હોય તો એમાં વારસદાર બનાવવો ફરજિયાત છે, નિમણૂક ફરજિયાત કરવી પડે છે। એટલે કે અહીંયા જો એનું મૃત્યુ થાય તો એ વ્યક્તિના વારસદાર બનાવી તે કંપની ઓળખીને તેના નામે શેર હસ્તાંતરણ કરે છે। તો એ જે વારસદાર હોય બરાબર એ વારસદાર એ કંપની શું કરશે, તો અહીંયા જે છે કંપની એ વારસદારને ઓળખી તેના નામે જે છે એ શેર હસ્તાંતરણ કરે છે। આ મુદ્દો આની પહેલા પણ સમજી ગયા છીએ આપણે, તો ખાસ જે છે એના વારસદારને જે કંઈ પણ આપણે પ્રમાણપત્ર રજૂ કરવાના છે, વારસા પ્રમાણપત્ર આપવાનું છે, તે વારસા પ્રમાણપત્રને આધારે ઓળખાણ થશે અને એને જે છે એ યોગ્ય સાબિત થયા પછી જે છે એ શેર હસ્તાંતરણ કરવામાં આવશે। એટલે કે જે વ્યક્તિના મૃત્યુ થયું છે એના શેર એના વારસદારને આપવામાં આવતા હોય છે, ટૂંકમાં એ શેર હસ્તાંતરણ થતા હોય છે। બીજું જોગવાઈ કીધી છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળ, તો એ સંચાલક મંડળ દ્વારા આ અંગેની ખબર વારસદારને આપવી પડે છે કે જ્યારે
कंपनी जे छे ए साचा वारसदार नी ओळख मळी गया पछी दस्तावेज नी तपास कर्या पछी ए वारसदार नामे छे हस्तांतरण करशे। तो एवा समय संजोग दरमियान जे संचालक मंडळ छे बोर्ड ऑफ डायरेक्टर छे एने आ अंगे नी जाण जे छे एनी खबर वारसदार ने करवी फरजियात छे। समझाई गयु? आया जे छे ए बीजा मुद्दा मां संचालक मंडळ वारसदार ने जाण करे छे। त्रीजो मुद्दो जोईए आपणे के भई आवो वारसदार एकल व्यक्ति नी जेम ज डिविडेंड नो हक, जो पेलो हक केवो कीधो छे डिविडेंड नो हक, अने बीजा हको नो अधिकारी बने छे, कंपनी नी सभा मां हाजर रही शके, कंपनी नी सभा मां मत आपी शके छे। आम अलग अलग प्रकारना जे कोई पण मुख्य जे शेर होल्डर हता એને જે હક મળેલા છે એવા જ બધા પ્રકારના હક આ વારસદારને મળતા હોય છે। એટલે અહીંયા જે છે એ આવો વારસદાર એકલ વ્યક્તિનો હોય એને ડિવિડન્ડનો હક મળશે, અને જે છે એ બીજા જે અન્ય હક મળે છે એ મળે, અને એને એની જેમ જ જવાબદારી વહન કરવી પડતી હોય છે। એટલે કે જે મુખ્ય શેર હોલ્ડર જે કામગીરી કરતા હતા એવી જ કામગીરી હવે વારસદાર સ્થાન લે છે, એટલા માટે એના વારસદારે આ જવાબદારી વહન કરવી પડતી હોય છે, એના મુજબ એને કામ કરવું પડતું હોય છે। તો આ વારસદાર છે એ તેના પછીના અન્ય વારસદારની નિમણૂક વારસદારની લેખિત સંમતિ લઈને કરી શકે છે। હવે એ કેવી રીતે? ધારો કે આપણે કીધું હોય એ નામનો વ્યક્તિ જે છે એ એકલ વ્યક્તિ કંપનીનો માલિક હતો, હવે એનું જે છે એ મૃત્યુ થાય છે, તો મૃત્યુ થતા એનો વારસદાર જે છે એ કોણ છે? તો બી નામનો વ્યક્તિ વારસદાર છે। વારસદાર તરીકે જે છે એ વ્યક્તિને બનાવી લીધો, બી નામના વારસદારની ઓળખાણ કરી લીધી, હવે એના નામે જે છે એ શેર હસ્તાંતરણ કરી દીધા, એટલે કંપનીએ જે છે એ અહીંયા શેર હસ્તાંતરણ થઈ ગયા બી નામના વ્યક્તિને, અને અહીંયા કંપની જે છે વારસદારને આપી દે છે। હવે જે બી નામનો વારસદાર છે, હવે કદાચ આ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો, એટલે એ કીધું છે કે વારસદાર તેના પછીના અન્ય વારસદારની, એટલે હવે આ વારસદાર છે એ પોતાના જે પછી વારસદાર આવતો હોય સી નામનો બરાબર એની નિમણૂક કરશે, એટલે કે અન્ય વારસદારની નિમણૂક કરીને લેખિત સંમતિ લઈને કરતા હોય છે। એટલે કે બી વારસદાર છે એ સી પાસેથી લેખિત સંમતિ લે છે કે ભાઈ આ વ્યક્તિ બી નામની વ્યક્તિનું મૃત્યુ થશે અથવા નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય એ સમય દરમિયાન આ સી નામના વ્યક્તિ એનો જે વારસદાર છે નવો વારસદાર બરાબર એ આગળની કાર્યવાહી આગળની જવાબદારી નિભાવવા માટે તૈયાર રહેશે, આવા પ્રકારની એ પોતે લેખિતમાં સંમતિ લઈ લેતા હોય છે। ટૂંકમાં આ એકલ વ્યક્તિની કંપનીમાં આવી કાર્યવાહી જોવા મળે છે। એકવાર ઝડપથી રિફર કરી લઈએ કે એકલ વ્યક્તિ કંપનીમાં વ્યક્તિનું મૃત્યુ થયું જેના કારણે એ વારસદારની નિમણૂક થઈ, વારસદારની ઓળખ થઈ, અને પછી શેર હસ્તાંતરણ વારસદારના નામે થયા। સંચાલક મંડળે શેર હસ્તાંતરણ કર્યા તો એના અંગેની જાણ જે છે વારસદારને કરી, વારસદાર શું કરશે? તો ભાઈ એકલ વ્યક્તિની જેમ એ ડિવિડન્ડનો હક મળશે, બીજા અન્ય હક મળશે, અધિકાર મળશે, અને જે કોઈ પણ જવાબદારી થતી હોય એ બધી જવાબદારી વહન કરવાની એને હોય છે, અને આવા વારસદાર એના પછીના વારસદારની નિમણૂક કરવાની છે અને એની લેખિતમાં સંમતિ લેવાની છે। ટૂંકમાં આ ચાર મુદ્દા તમારે જે છે એ આ પ્રશ્નમાં લખવાના હોય છે। હવે આપણે જે છે એ બે પ્રશ્ન સમજ્યા, હવે ત્રીજો પ્રશ્ન સમજવાનો છે। તો અત્યારે બે પ્રશ્ન સમજાય, એકલ વ્યક્તિ કંપની માટે હતો કે જે એકલ વ્યક્તિ કંપનીમાં જે છે એ કઈ કાર્યવાહી કરવાની હોય મૃત્યુ પામે એ સમય દરમિયાન, પરંતુ આપણે જે આ ફરજિયાત ફેરબદલીની પ્રક્રિયા સમજ્યા છીએ તો એ ફરજિયાત ફેરબદલીની પ્રક્રિયામાં આપણે એક મુદ્દો આવે છે માલિકી હકની ખરાઈ કરવી। તો એટલે આ પ્રશ્ન લીધો છે કે ભાઈ આપણે ટોપિક સાથે જે છે એ થઈ જાય એટલા માટે। તો અહીંયા જે છે એ પ્રશ્ન કેવી રીતે પૂછાય છે? તો આ પ્રશ્ન જે છે એ ત્રણ માર્કમાં ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, ફક્ત ત્રણ મુદ્દા ત્રણ માર્કમાં આપણે લખવાના હોય છે, આમાં જે
આને પહેલા કોઈને કોઈ સ્વરૂપે જે છે આપણે સમજી ગયા છે, હવે ખાલી ફક્ત કેમ લખવાનો છે એ આપણને આવડે, તો ત્રણ માર્કનો પ્રશ્ન જે છે એ પૂરેપૂરો આપણને સમજાઈ જશે. તો પહેલા આપણે આ પ્રશ્ન જોઈએ, સમજીએ કે ભાઈ માલિકી હકની ખરાઈ ક્યારે કરવામાં આવે છે. તો આપણે પ્રશ્ન થાય કે ભાઈ એ માલિકી હકની ખરાઈ કોણ કરશે, તો અહીંયા માલિકી હકની ખરાઈ જે છે એ કંપની કરતી હોય છે. શા માટે કરે છે એ આપણને પ્રશ્ન છે. એટલે હવે જે છે એ કયા કારણોસર કંપની માલિકી હકની ખરાઈ કરવાની છે એ આપણે હવે સમજીએ. જેમ કે પહેલું કીધું છે કે કંપનીને સભ્યના અવસાન અંગેની કે નાદાર કે અસ્થિર મગજના અંગેની જાહેર થયા અંગેની માહિતી મળે છે. હવે આ માહિતી કોણ આપે છે? તમારા પ્રશ્નનો જવાબ દેવાનો છે, લાવડી જશે અહીંયા આપણને. કંપનીને જે સભ્ય અવસાન થઈ ગયો છે તો એ સભ્યના અવસાનની જાણ કંપનીને કોણ કરે છે? કોણ કરશે? તો અહીંયા જે છે એની જાણ એના વારસદાર જે છે એ કરતા હોય છે. ક્લિયર? જો એ વ્યક્તિ જે છે એ અદાલત દ્વારા નાદાર જાહેર કરવામાં આવે છે, તો અદાલત દ્વારા નાદાર જાહેર કરવામાં આવે ત્યારે એ જે પ્રતિનિધિ જે છે એ કયા નામે ઓળખાય છે? એ કંપનીને જાણ કરશે, તો એને કહેવાય રિસીવર. અને જો કોઈ પણ કારણોસર અદાલત જે છે એ કોઈ વ્યક્તિને અસ્થિર મગજનો જાહેર કરશે, તો એ સમય દરમિયાન અદાલત કોની નિમણૂક કરે છે કે જે કંપનીને જાણ કરશે? તો અહીંયા અદાલત જે છે એ વાલી કે ટ્રસ્ટી ની નિમણૂક કરતા હોય છે. એટલે કે એ જે સભ્યનો અવસાન થયેલો કોઈ વારસદાર હોય, રિસીવર હોય કે વાલી કે ટ્રસ્ટી જાહેર થયા પછી અંગેની જાણ જે છે એ કંપનીને કરતા હોય છે કે ભાઈ તે વ્યક્તિ એ મૃત્યુ કે અવસાન થયું છે. હવે આ સભ્યના પ્રતિનિધિ અદાલતને અદાલતે આપેલો હુકમનામું આપ્યું હોય કે અધિકાર પત્ર આપેલો હોય તેની ચકાસણી કરે છે. આ સભ્યના અદાલતે જે સભ્ય મૃત્યુ પામ્યો છે બરાબર, એના બદલે જે ત્રણ વ્યક્તિની નિમણૂક થઈ છે, ત્રણે ત્રણ વ્યક્તિને જે છે અદાલત સાબિતીના રૂપે એના વારસદાર તરીકે જે છે એ એક વસ્તુ આપશે, એને કહેવાય હુકમનામું કહેવાશે, અને બીજું કહેવાશે અધિકાર પત્ર. આ બંને વસ્તુ જે છે એ કંપનીને આપવાની હોય છે. બરાબર? કંપનીને શા માટે આપવાની હોય? તો અહીંયા કીધું છે આપણને કે મળેલા દસ્તાવેજો, કંપનીને કયા દસ્તાવેજો મળશે? તો હુકમનામું મળશે અને અધિકાર પત્ર મળશે. તો મળેલા દસ્તાવેજો જો યોગ્ય ચકાસણી કરવી અને જો સંતોષકારક હોય અને ખરાઈ થઈ જાય તો આગળની વાહી કાર્યવાહી કરવાની છે. બરાબર? તો અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ શા માટે ખરાઈ કરવાની હોય, કારણ કે દસ્તાવેજો જે છે એ યોગ્ય છે કે નહીં એ જોવા માટે માલિકી હકની ખરાઈ કરવાની હોય છે. કે ભાઈ આ વારસદાર, રિસીવર કે ટ્રસ્ટી જે લોકોએ સભ્યના અવસાન અંગેની જાણ કરી છે, જે લોકો એના શેર મેળવવા પાત્ર છે, શેરનું જે છે એ કાર્યવાહી કરવા પાત્ર છે, એ લોકોએ એ લોકોને અદાલતે જ ખરેખર જે છે એને સભ્ય બનાવ્યા છે ને, એના માટે જે હુકમનામું અને અધિકાર પત્ર આપે છે એ કંપનીમાં રજૂ કરે છે, અને કંપની જે છે એ માલિકી હકની ખરાઈ કરશે, દસ્તાવેજ ચકાસશે, અને ચકાસ્યા બાદ જો આગળની ચકાસ્યા બાદ જો યોગ્ય હોય તો આગળની વાહી કાર્યવાહી કરે અને એના નામે શેર ફેરબદલી કરવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જે છે એ માલિકી હકની ખરાઈ કરવામાં આવતી હોય છે. તો આ તમને ત્રણ માર્કમાં પ્રશ્ન પૂછાય ત્યારે તમારે જવાબ લખવાનો છે. હવે તમારે આજના હોમવર્કમાં તમારે જે છે એ જે આપણે પહેલા બે પ્રશ્ન સમજી ગયા છે, ત્રણ ત્રણ માર્કના, એકલ વ્યક્તિની કંપનીમાં જે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એના જે સંજોગો હતા એ સમ લખવાનું છે, અને ત્યારબાદ એકલ વ્યક્તિની કંપનીમાં જે છે એ મૃત્યુ થતા કઈ કાર્યવાહી કરવામાં આવે છે એ તમારે બંને લખવાના છે. ઓલામાં સંજોગો છે ચાર, અને આમાં જે છે એની કાર્યવાહી કેમ કરવાની છે એ છે. બંને વચ્ચે ડિફરન્સ ખાસ સમજો, બે એકારે લખશો એટલે તમને ધ્યાનમાં આવશે કે ક્યાં મુદ્દા કોમન આવે છે, કેટલી માહિતી કેમાં ઉમેરવાની છે, કઈ માહિતી લખવાની નથી,
આ બધું આપણને સરળતાથી સમજાઈ જશે. ઓકે.